माननीय ब्रिजेश मिर्जा भणेला गणेला खूब होशियार अने सालस मीठा बोला धारासभ्य मारी विधानसभा मांथी ओछा थया छे। गईकाले रात्रे एवो आव्या मारा घरे मारी रूबरूमां राजीनामुं लईने आव्या। एमने राजी खुशीनी बाबतमां पृच्छा करी, कोई दबाण नथी, कोई धमकी, कोई लालच छे केम एनी पृच्छा करी, एमने ना पाड़ी। कोई दबाण नथी, कोई लालच नथी, धमकी नथी, अने राजी खुशीथी आ राजीनामुं आपुं छुं एनी खातरी करी। ब्रिज मेरे के केम ए बाबत एमनो मास्क उतारी करी, એમની સહી પણ બીજી કરાઈ, કારણ કે સહી કરીને આવેલા એમની સહીની પણ ખરાઈ કરાઈ, અને એ રાજીનામું સ્વીકારીને રાજીનામું મંજૂર થયું છે। ધારાસભ્ય રહેતા નથી, સંખ્યાબળની દ્રષ્ટિએ તમે ગણી લો ને 172 થાય છે, કોંગ્રેસના 65 છે મને લાગે, 65 કોંગ્રેસના છે, અને આ બધી સંખ્યાને શું ગણવાની? સભ્ય કોઈ પણ કારણ જાય, કોઈ બીજા કારણસર કોઈ રાજીનામું આપે, કોઈ પક્ષમાંથી કાઢી મૂકે કોઈને, મારે ધારાસભ્ય ઓછો થાય એ સ્વાભાવિક રીતે વિધાનસભાની સંખ્યાની દ્રષ્ટિએ 6 મહિના પછી પાછું નવા ચૂંટાય છે। રાજીનામું આપ્યું છે આપને ક્યારે? ગઈકાલ મોડી રાત્રે કે આજે ક્યારે આપણે રાજીનામું? કાલે રાત્રે આપ્યું છે। બીજા જેવા એક અધિકારી રહી ચૂક્યા છે, એક ખનિષ્ઠ નાગરિક તરીકે પણ અને આખી હસમુખા સ્વભાવના ધારાસભ્ય હતા, તમારા પણ એક અંગત સંબંધો હોય, ત્યારે રાજીનામું આપે ત્યારે તમે એને રોકવાનો પ્રયત્ન કર્યો, એમને જાણવાનો પ્રયત્ન કર્યો? ભાઈ મારાથી મારા પ્રિય ધારાસભ્ય હતા, એ મારી લાગણી એમના માટેની ખૂબ સારી હતી। કોઈને રાજીનામું આપતા રોકવાનો મારો અધિકાર નથી, મારી બંધારણીય ફરજ છે કે જ્યારે રાજી ખુશીથી રાજીનામું આપતા હોય તો પછી મારે એ રાજીનામું સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। સાહેબ, અન્ય કોઈ ધારાસભ્યોએ આપનો આપને કોઈ સમય માંગ્યો છે કોંગ્રેસ? હજુ હવે આજના પૂરતો કોઈએ માંગ્યો નથી। ગ્રાઉન્ડ લેવલ ઉપર એ લોકોએ જે અમારા રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના જે લોકો છે એમણે ખૂબ કામ કર્યું છે, અને કોરોનાનો સંક્રમણ કાળ જ્યારે ફર્સ્ટ ફેઝ ચાલતો હતો ત્યારે સવાર સાંજ ભણીને 12 દિવસમાં 1,20,000 માણસોને ગરમ ગરમ જમવાનું બનાવીને પહોંચાડ્યું છે। નિરાધારોને અને એજેડ જે સિનિયર સિટીઝન છે એમને ટિફિન ઘેર ઘેર પહોંચાડ્યા છે, અનાજની કીટો પહોંચાડી છે, ડોક્ટર્સ માટે, પત્રકાર મિત્રો માટે, સરકારી અધિકારીઓ માટે અને પોલીસ માટે ફેસ માસ્ક, ફેસ શિલ્ડ કહેવાય છે, એ પહોંચાડ્યા છે, ઘર ઘર સેનેટાઇઝ કર્યા છે અમે લોકોના, અને છેલ્લે છેલ્લે તો તમામ કાર્યકર્તાઓના ઘર અમારા સ્વખર્ચે સેનેટાઇઝ કર્યા છે। એ કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલમાં 300 થી 350 કાર્યકર્તા કામ કરતા હતા, એ પૈકીના 10 કાર્યકર્તાઓને કોરોના લગભગ પોઝિટિવ આવ્યો, અને અમારા કાર્યકર્તાઓનો જે જોશ છે એ એટલો સારો છે કે આજે એક બહેન છે જે કાઉન્સિલર છે